ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વરાછાના સરદાર સ્મૃતિ ભવન નજીક જાહેર સભા સંબોધી હતી, જેમાં વિનાશક પૂર અને કોરોના કાળમાં પણ પ્રજા વચ્ચે ઉભા રહી મોદી સરકારે કરેલી કામગીરીઓ રજૂ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ આ પાર્ટીએ ટાંકી કહ્યું કે ગુજરાતને બદનામ કરનાર દિલ્હીવાળાઓ હવે ગુજરાતની સમૃદ્ધતા અને છલોછલ તિજોરી જોઈ ચૂંટણીમાં છંપલાવી રહ્યા છે. તેમને ગુજરાતની મારી કે તમારી પડી નથી. સભામાં રૂપાલાએ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરીમાં થયેલા વિલંબને પણ યાદ કરી તે વખતે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાત સાથે અન્યાયી વલણ કર્યાના આક્ષેપ પણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભામાં ઉપસ્થિત રહી હતા અને સંબોધન જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીને સામાન્ય ન ગણતા એક પાર્ટી દિલ્હીથી આવી અહીં સરકાર બનાવવાના સપના જુએ છે, જે ગુજરાતને બદનામ કરવાનું તેમજ વડાપ્રધાનને ગાળો દેવાની તક છોડતી નથી. રૂપાલાએ કહ્યું કે સુરતમાં આવેલા વિનાશક પૂર વખતે 20 દિવસ સુરતમાં રોકાયો હતો. રાત્રિના 2 વાગે પણ તાત્કાલિક મુખ્યમંત્રી મોદીએ ઘૂંટણ સુધી 5માં ચઢાવી કિચડમાં અધિકારીઓને દિશા આપતા જોયા હતા. ગુજરાત નર્મદા સાગરના લીધે આગળ છે, હવે રોડે રોડે પાટિયા લગાવી આ લોકો કહે છે કે કોંગ્રેસનું કામ બોલે છે. આજે કતાર ગામની અંદર સમસ્ત પાટીદાર સમાજની વાડી પાસે એક જાહેર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કતાર ગામના લોકો અહીંયા માનનીય અમારા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા માનનીય રૂપાલા સાહેબ અહીંયા મારા સમર્થનમાં બોલાવેલી જનસભાને સંબોધન કરવા આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં કતાર ગામના લોકો અહીંયા એકત્રિત થયા મારા સમર્થન માટે. એમનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આ જ પ્રકારે 1 તારીખે મારા સમર્થનમાં કચ્છ કચાવી અને દરેક મતદાર ઘરે ન રહે અને મને સમર્થન કરે એવી હું વિનંતી પણ કરું છું. પ્રજાપતિ સમાજ કે કે નારાજ દેખાઈ રહ્યો છે કતાર ગામમાં, શું કહેશો? પ્રજાપતિ સમાજ કોઈ નારાજ નથી, એ અફવાઓ છે, એ વિરોધીઓની અફવા છે. કતાર ગામના જે લેતા તમામ લોકો એક છે. પ્રજાપતિ સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય વિચારધારાને જોડાયેલો સમાજ છે. કોઈ વ્યક્તિગત કોઈને નારાજગી હોઈ શકે, સમાજ તો રાષ્ટ્રપ્રેમી છે, એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને આ ભગવાને એ લોકો સમર્થન કરે છે અને આ વખતે પણ બધા કરવાના છે. અને કતાર ગામ તો હું એવું માનું છું કે અલગ અલગ બાબતમાં નહીં વિચારવું જોઈએ. રાષ્ટ્રપ્રેમી જનતા છે, એક જ અહીંનો સમાજ છે, એ રાષ્ટ્રવાદ છે.